દાદુભાઈ કવિદાદ, એમણે એક ભજન લખ્યું છે ભોળાનાથનું, મને અતિ પ્રિય છે. અંતરના ઉદ્ગારો કીધા છે, અંતરના ઉદ્ગારો એવા હોય છે જે સામે જેને આપણે ભજન પ્રેમી કહેવી, એ લોકો જો હાચા પ્રેમી હોય તો એને અંદરથી આમ ખેંચે. આ પ્રસંગ ભીખુદાનભાઈ એક વાત કરી આઈ માની, એ સત્ય હકીકત છે. પણ એ હકીકત અમદાવાદની છે. અમદાવાદમાં વાલજીભાઈ ઝવેરી હતા, એમણે કથા કરાવેલી ત્યારે મારા લીલા ખાતો અને ખાસ માણસ મોકલ્યા કે નારાયણને બોલાવી આવો, માતાજી 7 દિવસ ત્યાં બિરાજવાના છે. ત્યારે મારું બધું કામકાજ ગાંડા જેવું હતું, કોઈ ન કે હું સાજો માણસ હોય, જેને મળ્યું કે આ કંઈક પાન મગજ છટકી ગયો એમ બધા એમ કહેતા, કારણ કે શરૂઆતનો વેરા કેવો હોય. હા, ઊભું રહેવું, મૌન રાખવું, અનાજ ખાવું નહીં, અને ભજન ગાયા કરવા અને ગાંજાને ચરસ પીવા, આવું જીવન. માતાજીનો હુકમ છે એટલે મારા પછી ગયો, બીજું શું થાય, જવું પડે ને, શું કામ જવું પડે. એ તમને વાતની યાદી હું આપું તો કદાચ ઘણાને ખ્યાલ હશે કે રાજકોટમાં કાનજીભાઈ નાગૈયા કરીને હતા, એમને ત્યાં આઈમાં પધારેલા. ત્યાંથી મારી ઉંમર હતી 10 વર્ષની. બધા કે માતાજી પધાર્યા છે, માતાજી પધાર્યા છે, માતાજી પધાર્યા. એટલે મને એમ કે આપણે દર્શન તો કરી આવી, માતાજી કોણ છે મને આ કાંઈ ખબર નહીં, આ છોકરાઓને શું ખબર હોય માતાજી શું કહેવાય. છતાં હું તો ગોતતો ગોતતો ગયો ત્યાં, બધા અડીખમ કવિઓ બેઠેલા, મોટા મોટા પાઘડીવાળા, મોટી દાઢીવાળા, અને આઈમાં એક સિંહાસનમાંથી બિરાજતા હતા. બધાની પાછળ મારા ઊભો રહ્યો, જ્યાં બૂટ ને જોડા પડ્યા હોય ત્યાં ઊભો રહ્યો. ત્યાં એ ઈશ્વર સાક્ષી જ કહું છું, જે બની હકીકત નામ કે નામ ઊભો રહ્યો. માતાજી દ્રષ્ટિ ફરતા ફરતા મારી ઉપર પડી, મારા પર દ્રષ્ટિ પડી એટલે એક ભાઈ હતા એને પૂછ્યું કે ઓલો છોકરો કોણ છે, તો બધા કીધું અમે નથી ઓળખતા, ક્યાંથી ઓળખે, એને બોલાવો. એટલે બીડી વાળા કેવા તો મોળુભાઈ મૂળિયા ને, હા મોળુભાઈ મૂળિયા, એને મને આમ આમ કર્યું. એટલે હું સમજો ને, મેં કીધું કોક ને કહેતા છે આપણે ન જ કે, એમ આપણે ગણતરી શું હોય, આપણે ઓળખ્યા કોણ. એટલે મેં કઈ જવાબ નહીં આપ્યો, એટલે એને પણ ખીજાય આમ આમ કર્યું 2 વાર, ગરમ થઈ કે અહીંયા હાલ નથી સાંભળતો. એટલે મેં એમ પૂછ્યો મને કે, તો કે હા હા તને, હાલો ભાઈ ગયો માતાજી નામ પગે લાગ્યો. 2000 કેવા છો, સારણ સારણ છો, હાજર સ્વામી ના થોડું કહેવાય. તને કઈ આવડે છે, શું માં આપ શું કહેવા કયો છો, તને કાંઈ ગાતા આવડે છે? મેં કીધું ગાતા તો એવું ખાસ નથી આવડતું, પણ એક અધૂરો છંદ એક આવડે છે, અધૂરો છંદ, 2 લીટી આવડે છે, 2 તો 2 બોલકી. મેકરણદાનજીની બનાવેલો એ છંદ હતો એટલી મને ખબર હતી. અરદ સુણીને અમતણી ભગવતી રહેજો ભેર, નહીં તો વિદારણ દેવીઓ માતું કરજો મેર. માત સતયુગ થી લડાવ્યા લાડ તે પાળ, હિમાલય સ્થાન દીધું, પાળિયા અમોને હિચોળ્યા પારણે, કોઈ દી વેણ ના કઠણ કીધું. ફળક તો હતી ના જરાએ ફેફરે, એમ યુગ સતયુગ સુખ થી વિતાયા, તુમ્હારા ચરણ ની રજ મેં ચારણો માટે ભેર કર ભેર કર જોગ માયા.
એટલું બધો તમે ઉભો થા, ઉભો થા. હા યાર પાસેજી મને તેડીને ખોળા બે માથે હાથ મૂકી. આ છોકરો જીવ છે, દુનિયા નામ કરે છે. આ પ્રસંગ મને તો યાદ હતો, ગયો અમદાવાદ માતાજી. પછી આ મારો રૂમ હતો ને, મારે ઉભો રહેવાનો એટલે રૂમ બંધ રાખો, રૂમ બંધ રાખો, પાછું બોલવાનું હોય નહીં એટલે પછી બીજી વસ્તીને આવવાનો હતો. ઓછી જાઓ બહાર જાઓ બધા. બપોરના બે વાગ્યા ને ખખડે હું, નારાયણ એ નારાયણ. હું બોલાય નહીં, જવાબ કેમ દેવો? મેં તો બાયણું ખોલી નાખ્યું, મેં તો માં હો મારી સાલોથી પાછળ બેઠો. પણ તમે તો બહુ કરી ગયા, હવે નારાયણ તમે તો નર મટી નારાયણ થયા ગયા. હવે તમારે આ તપ કરવાની કઈ જરૂર નથી. પણ ભજન સાંભળવા છે, દેવો તમે સાંજે ગાય લખીને આપ્યું, માતાજીને કીધું સાંજે હું ગાઈશ, અટાણ બોલતો નથી, નિયમ છે એવું. રાતે હતા ભજન રાખ્યા અને એમાં સોનલા વાટકડી ભરીને કે ઉપાડ્યું ભાઈ મારા મેં કોઈ કુદરતી ઉપડી ગયું, અલૌકિક વસ્તુ બની, સુર તાલ મેળ બધું સાજ એવા હરખા ઉતરી ગયા. અને માતાજી આખા ધ્રુજે આખું થઈ પાણીની ધારો થયા. બે બે માતાજી હતી એને કે માતાજીને ઊભા કરો ઊભા કરો, તેડીને મને મારો ઓળામ લઈ જાઓ ઓળામ. માતાજી બધાયા એટલે કે માં આપને આ બધું કે મને એ સમજાતું નથી કે મારું વજર જેવું કાળજું અને લોહીની નીકું વહેતી એટલે મને કાંઈ થડક ન થાય, અને નારાયણે કઈ રીતે ગાયું મને કઈ સમજાતું નથી, કોઈ રીતે રોકાતું નથી આ રુદન. મેં કીધું બંધ કરી દઉં માતાજી, તો નહીં નહીં ચાલુ રાખ. તેથી મેં આ ભજન ગાયું હતું. એટલે સોનલો રે વાટકડી, રૂપલા કંગસડી, આજ બાળુનો જોગી નાવા બેઠો રે ઘર.
મંગણી ને રાજ
ઘડી પલ કી ખબર નહીં, ઘડી પલ ખબર નહીં, આજ કરે કાલ કી બાત, પર જમણા ભીરે આજી મઉ પર જમણા ભીરે, જેમ તેસર 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 ઉપર બાદ બાર બાર વરસ માતા દી કોઈ ભેખ લેવો છે તાર તો ભલે લઈ લે, એક ધ્યાન રાખ બોલો માતા, ભેખ લઈને કેમ કેવી રીતે જીવન વ્યતીત કરી ત્યાગ હુકમ કરો, કિલ્લે મેં રહેના બચ્ચા, કિલ્લે મેં રહેના, કિલ્લે મેં અરે માં, રાજપાટ એ કિલ્લા તો છોડ કે જા રહા હું, વહા કિલ્લા કહાં હોય તો નહીં સમજા બેટા, ચાલ સમજાઈએ, પાંચ સંત કે બીચ મેં રહેના ઉસકો કિલ્લા કહા જાતા હૈ, ઓર ફૂલ સહેજ મેં સોને કા, ફૂલ સહેજ વહાં, ફૂલ સહેજ વહાં કહાં મિલે જંગલ મેં, નહીં સમજા, હરિ નામ પરમાત્મા કા નામ લેતે લેતે માલા ઘુમાતે ઘુમાતે અપને આપ માલા ગિર જાયગી, ઉસકો ફૂલ સહેજ બોલતે હૈ, ઓર સબ જગહ જાના લેકિન બહેન કે વહાં નહીં જાના, હા દેશ રે જાજે બેટા તું ભાઈ ફરો Yeah.
ગોળ બંગાળ નો રાજા ઉઠી ને આ સાધુ બની બેઠા છે. લખેલો હોય થયા કરે, આ કોઈથી કરવાથી નથી થતો, આ બધું લખેલો હોય તો જ થવાય. આવું લખેલું હોય આગળ પાસે તમને ગાડી મોકલી દઉં, સામે તમને હામિયા તમે લઈ જાય. હામિયા તો બેન ખૂબ થયા આ જીવનમાં, હવે તો બસ એક જે વસ્તુની કમી છે એને પ્રાપ્ત કરવા માર્ગ લીધો છે. ધ્યાન ધરીને ગોપીચંદનાથ પરમાત્માને કહે છે, ભોળાનાથને કહે છે, બધા શિવને કહે છે કે મને આપે બધું આવ્યું, કાંઈ બાકી નથી રાખ્યું, બસ મારા જીવનમાં એક જ વસ્તુની કમી છે અને એ છે આપના દીદાર. શંભુ શરણે પડી માગુ ઘડીને ઘડી કષ્ટ પામો દયા કરી શિવ દર્શન. આ દર્શન માં ગયા અને કીધું, મનમાં એમ પણ કીધું.